નમસ્કાર, સીએન 24 ન્યૂઝ સાથે હું છું વિવેક. ગોધરા નગરપાલિકાના કેટલાક વિસ્તારોની અનેક સમસ્યાઓ હોવા છતાં પાલિકા તંત્ર નિંદ્રાધીનમાં હોય તેવું જણાઈ રહ્યું છે. ગોધરા નગરના શહેર ભગોળથી જૂના એસટી સ્ટેન્ડ તરફ જવા માર્ગ પર ભૂગર્ભ ગટર કર્યા બાદ તૂટી ગયેલા રસ્તાને રિપેરિંગ કરી આપવામાં નહીં આવતા રાહદારીની ભારે મુશ્કેલીનો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પંચમહાલ જિલ્લાનું વડુ મથક અને જિલ્લાની તમામ કચેરીઓ ધરાવતું ગોધરા નગરપાલિકાના કેટલાક વિસ્તારો જેવા અનેક વિસ્તારોની કેટલીક સમસ્યા હોવા છતાં પાલિકા તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે. જોવા જઈએ તો ગોધરા નગરના શહેરા ભાગોળથી જૂના એસટી સ્ટેન્ડ તરફ જતા માર્ગ ઉપર ભૂગર્ભ ગટર કર્યા બાદ તૂટી ગયેલા રસ્તાને નવીન અથવા તો રિપેરિંગ કરવામાં નહીં આવતા રાહદારીઓને તેમજ વાહન ચાલકોને કેટલીક મુશ્કેલીઓ પડતી હોય છે. ગોધરા નગરના શહેરા ભાગોળના રહીશ હિતેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે ગોધરા નગરપાલિકા વિસ્તારના શહેરા ભાગોળમાં છેલ્લા 1.5 માસથી રોડ તોડેલ છે. પાલિકાના કોઈ પણ સત્તાધીશો અહીંયા જોવા આવતા નથી. ગામમાં રોગચાળો ફાટી નીકળેલો છે. અહીંયા કોઈને કઈ થશે તો કોણ જવાબદાર રહેશે? અહીંયા ખુલ્લી ગટરો હોવા છતાં 1.5 માસથી કોઈ આવતું નથી. નગરપાલિકામાં 3-3 વાર રજૂઆત કરવા છતાં કોઈ સંતોષકારક જવાબ આપતા નથી. તમારા ખર્ચે બનાવી લો તેવા જવાબો નગરપાલિકામાંથી આપે છે. અમારે નળબેરો કેવી રીતે ભરવો એ પ્રશ્ન થઈ પડ્યો છે. આજે ખુલ્લી ગટરની અંદર મચ્છરોનો ત્રાસ છે. આજુબાજુવાળા રહીશોને આવવા જવાનો રસ્તો નથી રાખ્યો. કોઈ પડી જાય એની જવાબદારી નગરપાલિકાના સત્તાધીશો લેશે ખરા, તેવી હિતેન્દ્રભાઈએ જણાવ્યું હતું. ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે શેરા બાગોળ વિસ્તારની મુલાકાત લેવા જેવી છે પ્રમુખશ્રીને. આ અંગે નગરપાલિકાની અંદર અમુક વાર ઘણી વાર રિક્વેસ્ટ કરી છે, કોઈ અહીંયા તંત્ર દ્વારા કોઈ સાફ સફાઈ થતી નથી. શેરા બાગોળ વિસ્તાર છે, જેમાં છેલ્લા 1.5 મહિનાથી પાવર હાઉસ રોડ જતા અને ભોરાવ ચોકડીથી બસ સ્ટેશન જતા એ તમામ સ્ટ્રીટ ટ્રેનો છેલ્લા 6 મહિનાથી બંધ હાલતમાં પડેલી છે, જેની કોઈપણ કાર્યવાહી કોઈપણ કરતું નથી. ગોધરા શહેરના સામાજિક કાર્યકર સંજયભાઈ ટેલવાણીએ જણાવ્યું હતું કે ગોધરા શહેરમાં એલઈડી લાઇટનો કોન્ટ્રાક્ટ ખાનગી કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે. એલઈડી લાઇટનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપવાના કારણે નગરજનોને ઘણી મુશ્કેલી પડી રહી છે. એલઈડી લાઇટનો કોન્ટ્રાક્ટ પાવરહાઉસથી લાલબાગ એસટી સ્ટેન્ડ સુધી છેલ્લા કેટલાક સમયથી બંધ રહે છે અને ખાનગી કોન્ટ્રાક્ટવાળાઓએ અમુક જગ્યાએ ભીંત પર એલઈડી લાઇટો લગાવી છે. એ પોતાની મનમાની કરે છે. એલઈડી લાઇટનો ખાનગી કોન્ટ્રાક્ટ રદ કરવા માટે સામાજિક કાર્યકર સંજયભાઈએ જિલ્લા કલેક્ટરને અરજી આપેલ છે. છેલ્લા અઠવાડિયાથી નગરપાલિકા દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. નગરપાલિકામાં જે રોજમદારો એલઈડી લાઇટનું કામ કરતા હતા એ રોજમદારોને કાઢી મૂકીને ખાનગી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તે ખાનગી કોન્ટ્રાક્ટર ખુલ્લેઆમ દાદાગીરી કરે છે અને લાઇટ ચાલુ કરતા નથી. ગોધરા શહેરમાં ચોરીના બનાવ વધી રહ્યા હોય તેના કારણે વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. સંજયભાઈએ માંગ કરી હતી કે એલઈડી કોન્ટ્રાક્ટ રદ કરાવી ગોધરા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ગોધરા શહેરના 15 કર્મચારીઓને વાપસ લેશે તો જ ગોધરા શહેરનો વિકાસ થશે, નહીં તો નહીં થાય, તેવું સંજયભાઈ ટેલવાણીએ જણાવ્યું હતું. ગોધરા શહેરમાં એલઈડી લાઇટનો કોન્ટ્રાક્ટર ખાનગી કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે. એલઈડી લાઇટનો કોન્ટ્રાક્ટર ખાનગી કંપનીઓને આપવામાં પબ્લિકને ઘણી મુશ્કેલીઓ પડે છે. એલઈડી લાઇટનો કોન્ટ્રાક્ટ પારોસથી ઠેક ઠેક લાલબાગ બસ સ્ટેશન સુધી લાઇટો ઘણા સમયથી બંધ રહે છે. ખાનગી કોન્ટ્રાક્ટરવાળાઓ અનેક જગ્યાઓ પર ભીત પર લાઇટો લગાવી છે, એ પોતાની મનમાની કરે છે. 82-3-80-75-6-28 નંબર પર ફોન લગાવીએ છીએ, તેઓ અપશબ્દ બોલે છે. આ સતીશ નામનો મેનેજર એમનો અપશબ્દ બોલે છે. તમારાથી જે થાય કરી લો, લાઇટો ચાલુ કરવામાં આવે નહીં. ગોધરા શહેરમાં ખાનગી એલઈડી લાઇટનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે મેં કલેક્ટરશ્રીને અરજી કરેલ છે છેલ્લા અઠવાડિયાઓથી. નગરપાલિકા દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરતા સાહેબને વારંવાર કહીએ છીએ કે અહીંયા 20 વર્ષથી પાણી છે
અને 20 વર્ષથી કપો આપણે ભર ઉનાળામાં બી પાણી હોય છે, વરસાદમાં તો હોય છે પણ ઉનાળામાં હોય છે, જેમાં પેશાબવાળું પાણી બહાર આવે છે અને ગંદકી હોય છે, ખૂબ જ ગંદકી હોય છે. નગરપાલિકામાં ઘણી વખત રજૂઆત કર્યા પછી પણ લગભગ ખાખાડ અને 6-8 મહિનાથી ખાડા ખોદેલા છે અને કોઈ પણ થોડું વરસાદ પડે છે અને અહીં કંઈ ગંદકી બની જાય છે, કીચડ બની જાય છે, કોઈ પણ ગાડી સવાર કે એક નજર કોઈ પણ ગાડી જાય છે તો સ્લીપ થઈ જાય છે અને પડી જાય છે, તો એની જવાબદારી કોણ લેશે? એમ ઉવેશ શેખ, CN24 ન્યૂઝ, પંચમહાલ. ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં એસટી બસ સ્ટેશનોનું નવીનીકરણ થઈ રહ્યું છે, ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે બેક રોડના ખર્ચે તૈયાર થયેલ બસ સ્ટેન્ડનું રાજ્યના વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયાના હસ્તે લોકાર્પણ કરાયું હતું. એસટી ડેપોનું લોકાર્પણ હતું. બાયડ અને મેઘરજ બંને ડેપો તૈયાર થઈ ગયા છે, એટલે એ લોકાર્પણ અને અહીંયા આ વિસ્તારને એક સુંદર નજરાણું જે ભેટ થયું છે, એટલે અમે એમાં ધારો કે જ્યાં જ્યાં આપણા નવા બસ સ્પોટ બન્યા છે એમાં ક્યાંક નાના મોટી તમે કહો છો એમ ક્ષતિઓ, એના માટે અમે તકેદારી પણ કરી રહ્યા છીએ કે એ લોકોને 30 વર્ષ સુધીનો જે મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ હોય છે એ કોન્ટ્રાક્ટમાં અમે અત્યારે હવે અમારી એક ટીમ એમાં મૂકી દીધી છે કે ભાઈ આ બધા બરાબર કામગીરી થાય છે કે નહીં એના માટે થઈ, અને એસટી નિગમ પણ અત્યારે સતત દેખરેખ રાખી રહી છે અને જ્યાં ખામીઓ છે એને દૂર કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના ખવાંડ તાલુકાના પાસે બસ અને જીપ વચ્ચે ગુંગફારા અકસ્માત થતા 3 લોકોના મોત થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના જંબા ગામ પાસે બસ અને સરકારી ટીડીઓની જીપ વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો. આ ગમખવાર અકસ્માતમાં 3 જણાના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. નસવાડીના ટીડીઓ JD રાઠવાનો આકસ્મિક બચાવ થયો હતો. 108 દ્વારા ક્વાંટના દવાખાને સારવાર અર્થે લઈ જવાયા હતા, ત્યાંથી તેમને બોડેલી ખાતે રીફર કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં જીપના ચાલક અને 2 અધિકારીઓના સ્થળ પર મૃત્યુ થયા હતા. સલમાન મેમડ, CN24 ન્યૂઝ, બોડેલી. પાલીતાણાના ધોબા વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી યુવકની બૂથડ પદાર્થના ગાંજીકીની હત્યા કરી લાશ મળી આવી. આ બનાવને પગલે પાલીતાણાના ટાઉન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પાલીતાણાના ઘોભા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ અર્જણભાઈ પરમાર નામના યુવકની લાશ તેના જ ઘરમાંથી માથાના ભાગે બોથળ પદાર્થના ઘા ઝીકીને હત્યા કરાયેલી હાલતમાં મળી આવી છે. આ બનાવની જાણ લોકોને થતા તાકીદે પોલીસને જાણ કરી હતી અને ટાઉન પોલીસનો કાફલો ત્યાં દોડી ગયો હતો, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ જોતા આ હત્યાનો મામલો હોય અને જેની હત્યા થઈ છે તે યુવક પરિણીત હોય અને ઘરમાં અન્ય કોઈ ના મળી આવતા તાકીદે જરૂરી કાગળ પરની કાર્યવાહી કરી લાશને PM માટે મોકલી આપવામાં આવે છે. જ્યારે આ બનાવમાં જેની હત્યા થઈ છે તેની પત્ની પણ ઘરેથી ફરાર હોય, જેથી આ હત્યા તેમણે અન્ય કોઈની મદદથી કરી હોવાની શંકાના આધારે પોલીસે તેની પત્નીની શોધખોળ હાથ ધરી છે, જેમાં પોલીસને તપાસ દરમિયાન માહિતી મળી કે પતિ પત્ની વચ્ચે ચારિત્ર બાબતે અવારનવાર ઝઘડા થતા હોય અને જેમાં ગત રાત્રિએ પણ ઝઘડો થયો, જેમાં ઉશ્કેરાયેલી પત્નીએ તેના પતિ જગદીશને માથાના ભાગે દસ્તો મારી દેતા તેના રામ રમી ગયા હતા. જ્યારે પત્ની આ બનાવ બાદ નાસી છૂટી હતી, જેને પોલીસે ઝડપી લઈ પૂછપરછ કરતા તેમણે હત્યા કર્યાનું કબૂલ્યું હતું. પોલીસ આ બનાવમાં વધુ તપાસ કરી રહી છે, જેમાં આ ઝઘડા સમયે પત્ની સાથે બીજું કોઈ હતું અને આ હત્યા પત્નીએ એકલાએ કરી છે કે કેમ. કિશન સોલંકી, CN24 ન્યૂઝ, પાલીતાણા. પાલના પાનવેલ ખાતે કેન્સર વિરોધી દવા ઉત્પાદન પ્લાન્ટનું CM રૂપાણીના હસ્તે ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે ચાઇના સાથેના MOU મામલે પણ સ્પષ્ટતા કરી છે. પંચમહાલના હાલોર પાસે પાનવેલ ખાતે એલેમ્બિક ફાર્માસ્યુટિક પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સ્થાપવામાં આવેલ કેન્સર વિરોધી દવા ઉત્પાદન પ્લાન્ટનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું. સાથે એલેમ્બિક CSR ફાઉન્ડેશન દ્વારા 13.50 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ નવીન આરો પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 1000 લીટરની ક્ષમતા ધરાવતો આરો પ્લાન્ટમાંથી પાનેલાવ ગામના 275 ઘરોને શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે. ઉદઘાટન સમારોહમાં માર્ગ અને મકાન મંત્રી જયેન્દ્રસિંહ પરમાર, યાત્રાધામ વિકાસ રાજ્યમંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વિજયભાઈ રૂપાણીએ સ્થાપવામાં આવેલ કેન્સર વિરોધી દવા ઉત્પાદન પ્લાન્ટને પગલે કેન્સર જેવી જીવલેણ બીમારીથી પીડાતા લોકો માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થશે તેવું જણાવ્યું હતું. જ્યારે ચાઇના સાથેના આરો મામલે પૂછતા વેપાર સંબંધિત તમામ દેશો માટે દ્વાર ખુલ્લા છે, ચાઇના સાથે અમારી ફોરેન વેપારી પોલિસી હજુ સુધી બંધ થઈ નથી તેમ જણાવ્યું હતું. જો પ્લાન્ટ ચાલુ ક્યાં હે નહીં દવા વો માર્કેટ મેં પેશ કર રહે ઉસકા લોકાર્પણ કે લીએ મેં આજ યહાં આયા હું ઓર હલોલ વિસ્તાર ગુજરાત કે લીએ ઓર પૂરે દુનિયા કે લીએ એક બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ સેન્ટર બનાયા હૈ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બનાયા હૈ ઓર યહાં યે સબ માનવ એકચ્યુઅલી હમારી જો ફોરેન પોલિસી હૈ ઉસમે યે સબ બાતે ઓપન હૈ જબ તક રિશ્તા અભી તક ચાલુ હૈ રિશ્તા બંધ તો નહીં હુઆ હૈ જબ જો કુછ આને વાલે દિન મેં હોગા વો બાત બાદ મેં બાત હૈ આજ હમારી પોલિસી મેં સભી કે લીએ યહાં ઇન્વેસ્ટમેન્ટ કે લીએ દરવાજા ખુલા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાં 15 ઇંચ જેટલો વરસાદ પડતા કોડીનાર તાલુકાના બાવાના પીપળવા ગામમાં એક પખવાડિયા પહેલા જ વરસાદ ખાબક્યો હતો. એક પખવાડિયા પહેલા કોડીનાર અને તાલુકાના કેટલાક ગામોમાં ભારે વરસાદ એટલે કે 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તે સમયે કોડીનાર અને આસપાસના ગામોમાં સંપર્ક વિહોણા બન્યા હતા અને વીજળી ગુલ થઈ ગઈ. વરસાદ પડવાને કારણે તાલુકાના બાવાના પીપળવા ગામમાં કેટલાક વીજ પોલ પણ ધરાશાયી થઈ જતા ગામમાં વીજળીનો પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. વીજ પોલ પડવાને આજે એક પખવાડિયું થઈ ગયું હોવા છતાં આજે પણ કોડીનાર વિદ્યુત બોર્ડ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા ગામના લોકો અંધારામાં દિવસો વિતાવી રહ્યા છે. ગામમાં ઠેર ઠેર વીજ પોલ તૂટેલો જોવા મળી રહ્યો છે. જીબીના વાયરો પણ ખુલ્લે પડેલા નજરે પડી રહ્યા છે. ત્યારે વીજ કરંટ લાગવાથી કોઈ જાનહાનિ પણ થઈ શકે છે, પરંતુ ગામના લોકોની અવારનવાર રજૂઆત હોવા છતાં પણ જીબી તંત્ર ગામમાં કોઈ તસ્તી લેતું જ નથી અને ગામ લોકો લાઇટ બંધ હોવાથી ઘણા દિવસોથી અંધકારમય જીવન જીવી રહ્યા છે. ત્યારે હરેક ગામમાં વીજળી અને હરેક ઘરમાં લાઇટના સરકારના વચનો તદ્દન પાયા વિહોણા બનતા જ છે. ત્યારે ના છૂટકે કંપની દ્વારા આગામી દિવસોમાં વીજ પોલ ઉભા કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ગામ લોકો ચીમકી ઉચ્ચારી રહ્યા છે. અમારા ગામમાં 4-5 દિવસથી લાઇટ આવી નથી ને જે 15-20 વરસાદ થયો 15 દિવસ પહેલાં 15-17 ત્યારે જે પોલ પડી ગયા એ આજથી સુધી ઊભા કરવામાં આવેલ નથી અને એ સમયે અમારા ગામમાં 5-7 દિવસથી લાઇટ નથી. મેં જે બીમાં ટેલિફોનિકથી હરૂભરૂમાં કેટલીક મુખ્ય રજૂઆત કરેલ છે પણ આજથી સુધી લોકો કંઈ પોલ ઊભા કરવા આવેલ નથી. 6-7 દિવસથી લાઇટ નથી, થાંભલા પડી ગયા, કોઈ રિપેરિંગ કરવા આવતું નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. કાઈક બ્રેક માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે બાજ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. ડુંગરુમાં ચાલતી પથ્થર તોડવાની લીઝમાં કામ કરતા શ્રમજીવી પરિવારની 10 વર્ષની બાળાને થોડા દિવસ અગાઉ લીંભોઈ રોડ પર સ્કૂલ જવા માટે રિક્ષાની રાહ જોઈ ઉભેલી બાળકી પર કોઈ અજાણ્યા બાઇક સવારો આવીને બાળકીનો હાથ પકડી આંગળી પર ભેદી ઇન્જેક્શન આપતા બાળકી બૂમાબૂમ કરતા આસપાસના નિલીઝમાં કામ કરતા લોકો દોડી આવતા આ બંનેને રહસ્યમય બાઇક સવારો બાઇક લઈ નાસી છૂટ્યા હતા. ત્યારબાદ બાળકીના પરિવારજનો દ્વારા બાળકીને ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. ત્યાં હાજર સિવિલ અધિક્ષક ડૉક્ટર ગજેન્દ્રસિંહ ગઢવી દ્વારા બાળકીની તપાસ કરી ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ઈડર પંથકમાં રોજબરોજ બનતી અસામાજિક ઘટનાઓ
તે કાયદો અને વ્યવસ્થા ખાડે ગયે છે. ઈડર પોલીસ દ્વારા ક્રાઇમ રેટ ઘટાડવા માટે આવી ગંભીર બાબતો સામે સામાન્ય અરજી લઈ આંખ આડા કાન કરવામાં આવે છે. પીડિત બાળા સાથે બનેલ બનાવનું રહસ્ય શું હોઈ શકે, આ બનાવની પોલીસ તપાસ કરશે કે કેમ તે જોવાનું રહ્યું. આજથી 3 દિવસ પહેલાં 10 વર્ષની એક બાળકી ઈડરિયા ગઢ પાછળ રહેતી હતી અને જે સિવિલ પાછળની જે સ્કૂલ છે શાળા નંબર 4 એમાં ભણવા માટે આવતી હતી. જે એને પોતાની હિસ્ટ્રીમાં એવું લખાયું, એને જણાવ્યું કે હું જ્યારે સ્કૂલમાં આવતી હતી એ દરમિયાન હું એકલી હતી, 2 બાઇક સવારો મારી પાછળ આવેલા અને એ 2 બાઇક સવારોએ નીડલ અને સિરિન સાથે મને એક ઇન્જેક્શન આપીને તરત રવાના થઈ ગયેલા. એ બાળકી જ્યારે હોસ્પિટલ આવી ત્યારે એને તુરંત સારવાર આપવામાં આવેલી હતી અને ત્યાર પછી એનો જે કંઈ રિપોર્ટ જરૂરી હતો એ રિપોર્ટ્સ આપણા ત્યાં કરાવેલા છે, એમાં HIVનો પણ રિપોર્ટ કરાવેલો છે જે નેગેટિવ આવ્યો છે બેબીનો. તો બચ્ચી કે સાથ જબ હાદસા હુઆ તો રમેશભાઈને મેરે કો ફોન કિયા થા, મેં ઈડર ભીલોડા 3 દસ્તાવેજ થા, તો ઇન્હોને બોલા કે બચ્ચી કો કોઈ ઇન્જેક્શન માર કે ચલા ગયા થે. ફિર વહાં સે મેં બાઇક લેકે આયા યહાં પે, દેખા તો બચ્ચી કે ઇન્જેક્શન વાસ્તે મેં લગા હુઆ થા. ફિર મેને બચ્ચી કો યહાં સે બાઇક પે બિઠા કે હોસ્પિટલ ગયે થે, વહાં જાકે ડોક્ટર સાહેબ સે ઇસકી જાંચે કરવાઈ, જાંચે કરવા કે ફિર હમને એક એપ્લિકેશન લખવાઈ જો પોલીસ સ્ટેશન મેં દેની થી, લેકિન ઉસ દિન નહીં દી, ફિર દૂસરે દિન હમને વો એપ્લિકેશન પોલીસ સ્ટેશન મેં દીએ. ઓર મેં બચ્ચી યહાં સે ઈડર સ્કૂલ જાતી હૈ જો સડક પે ખડી થી જો રસ્તા જાતા ગઢ કે ઉપર નીચે, ઓર વહાં 2 બાઇક વાલે આયે ઓર મેરી બચ્ચી કે સુઈ લગા કે વહાં ભાગ ગયે, પીછે વાળા કે કાલા શર્ટ થા ઓર નિમ્બુ એક શર્ટ ચલે ગયે. હમને પતા ચલતી યા તો બચ્ચી કો લેકે હોસ્પિટલ ચલે ગયે ઓર વહાં ઇસકી રિપોર્ટ વિપોર્ટ નિકલને નિકલાઈ ઓર ફિર ઉસકે બાદ પોલીસ થાને ગયે થે. ફિર વહાં હમને રિપોર્ટ દર્જ હુઈ નહીં, ઉસકે બાદ મેં હમને દૂસરે દિન જાકે રિપોર્ટ દર્જ કરાઈ. કેમેરામેન જય સુરતી સાથે પ્રફુલ બારોટ, સેન 24 ન્યૂઝ, ઈડર. તાલુકાના આગતરાય ગામના મુસ્લિમ આગેવાને પોલીસ ફરિયાદના વિરોધમાં વંથલીના પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું. કેશોદ તાલુકાના અગતરાય ગામે પોલીસે રેડ કરી બિનવારસી દારૂનો જથ્થો ઝડપી પાડેલ અને કેશોદના 2 મુસ્લિમ યુવાનોના નામ દાખલ કરી દેતા અગતરાય ગામના સમસ્ત ગ્રામજનો આ ઘટના સંદર્ભે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હતા. જે નિર્દોષ મુસ્લિમ યુવાનોના પોલીસે નામ દાખલ કરેલ તેના પરિવારજનો પણ આત્મવિલોપનનો પ્રયાસ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન ઓલ ગુજરાત મુસ્લિમ ફકીર દિવાન સમાજના સંગઠન મંત્રી અને જૂનાગઢ જિલ્લાના યુવા મુસ્લિમ અગ્રણી ઇરફાન શાહે આ ઘટનાની જાણ થતાં તે ઉપર અગતરાય દોડી ગયેલ. પોલીસના જવાબદાર અધિકારીઓ અને સરપંચને સાથે રાખી કુનેહપૂર્વકની મધ્યસ્થી મામલો થાળે પાડવા પ્રયત્ન કરેલ, પરંતુ કેશોદ પોલીસે રાગદ્વેષપૂર્વક અને કિન્નાખોરીથી આ મુસ્લિમ અગ્રણી ઇરફાન શાહની વિના બાકે એકમાત્ર તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઇરાદે પોલીસની ફરજમાં રૂકાવટના ગુનામાં ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી હતી અને આ કેશોદ પોલીસની આવી વિચિત્ર કાર્યવાહીના પગલે સામાજિક અને રાજકીય અગ્રણીઓમાં રોષ ફાટી નીકળેલ હતો. આ બાબતે વંથલી ખાતે મુસ્લિમ સમાજ એકઠો થયો હતો અને પ્રાંત અધિકારી મારફત ગુજરાતના રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ અગતરાયના દારૂના કેસમાં જે 2 નિર્દોષ મુસ્લિમ યુવકોને સંડોવવામાં આવ્યા છે તે કેસની ફેર તપાસ થાય અને અગ્રણીઓ વિરુદ્ધ ફરજમાં રૂકાવટનો જે ખોટો કેસ કરવામાં આવ્યો છે તે પરત ખેંચવામાં આવે તેવી માંગણી વંથલી મુસ્લિમ સમાજે કરી હતી. કેશોદ તાલુકાના અગતરાય ગામે દારૂના કેસની અંદરમાં ખોટી રીતે મુસ્લિમ સમાજના જે 2 આગેવાનોને ખોટા નામ આપવામાં આવેલા, આ ખરેખર બંને યુવાનો હાજર પણ ન હતા એમ, અને એ સમય દરમિયાનના જે બનાવ બનેલો એમાં સમાજના આગેવાનો સમજાવવા જતા એમને પણ ખોટી રીતે આ કેસની અંદરમાં સંડોવી દેવામાં આવેલા હોય, તો આજની આ રેલીના અનુસંધાને અમારી માગણી છે એમ કે આ બંને યુવાનોને પણ યોગ્ય ન્યાય મળે અને એની યોગ્ય તટસ્થ તપાસ થાય અને આ નિર્દોષ યુવાનોની ઉપર કોઈપણ પ્રકારનો અત્યાચાર કે કોઈપણ પ્રકારના ખોટા કાયદાકીય કલમો લગાડવા મળે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. અમરેલી જિલ્લાના બગસરા પાસેના માવ જીજવા ગામે હનુમાન પરા પ્લોટ વિસ્તારમાં રામસ્વામી અને મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે મનસુખભાઈ સુવાગીયાએ જણાવ્યું કે ગામે ગામ ચેક ડેમ આવેલા છે અને જો પાણી રોકાશે તો જ આપણા વિસ્તારના પાણીના તળ ઊંચા આવશે. જ્યારે તેમણે જણાવ્યું કે જામકા ગામે આજે પણ શિયાળુ પાકનું વાવેતર થાય છે. અંતે જણાવે છે કે ગામડાની સંસ્કૃતિ કાયમ જાળવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત એવા
गुरुकुल तरवड़ा रामस्वामी तेमज तालुका पंचायत बगसरा प्रमुख मुकेश राखोलिया घनश्याम भाई बिरला पर्यावरण अधिकारी भरत वेगड़ा बगसरा पोलिस स्टेशन पीएसआई मोरी तेमज सरपंच अने गाम लोको बहोळी संख्या में हाजर हता। अशोक मणवर CN24 न्यूज बगसरा। गदकपुर चौकड़ी पर नाकाबंदी दरमियान बातमी आधार एक गाड़ी में बे थेलामां भरीने विदेशी दारूनो जत्थो लवाई रह्यो छे। जे गाड़ी ने रोकी तपास करता गाड़ी पाछळना भागे लटकावेल बे थेलामां 280 नग विदेशी दारूनो जत्थो जेनी किंमत रूपिया 28,000 नो नजरे पड़ता बाइक सहित रूपया 48,000 मुद्दा साथ दाहोद जिला वरमखेड़ा मावड़ा फड़ियाना अजय नरसूर मावी ने झड़पी पाड़ी तेनी सामे गुनो नोंधी आगनी कार्यवाही हाथ धरी छे। तेमज वधुमां एक मोटरसाइकल मांथी पण बियरना टीन मळी आव्या हता। उवेश शेख CN24 न्यूज पंचमहाल। वलसाडना डुंगरी खाते आवेल नहेर विभागनी कचेरीमां 15 जेटला सरकारी कर्मचारीओनी दारूनी महफिल माणता रंगे हाथे झड़पाया हता। डुंगरी लिंक रोड पर आवेला नहेर विभागना एक मकानमां केटलाक ईसम दारूनो जत्थो मंगावी महफिल माणी रह्या हता। वलसाडना डुंगरी खाते आवेल नहेर विभागनी कचेरीमां 15 जेटला सरकारी कर्मचारीओ दारूनी महफिल माणता रंगे हाथे झड़पाया हता। डुंगरी लिंक एड पर आवेल नहेर विभागना एक मकान में केटलाक ईसम दारूनो जत्थो मंगावी महफिल माणी रह्या हता। त्यारे कोईए वलसाड कंट्रोल रूममांथी दारूनी महफिलनी डुंगरी पोलीसने वायरलेस द्वारा माहिती आपता डुंगरी पोलीस मथकमां आवी गुनो नोंधायो हतो, जेमां अटकायत करायेला सुमा संगा पटेल बाबु नानू पटेल राकेश मेहका सहित अनेक ईसमो पकड़ाया हता। कार्तिक बावीसी CN24 न्यूज वलसाड। समाप्त करीशुं। बधुं समाचार माटे आप जोता रहो CN24 न्यूज। नमस्कार।